नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनुं स्वागत छे। गुजरात विधानसभा नी चूंटणी पहला ज गई काल नो दिवस राज्य माटे राजनीति नी दृष्टिए खूब ज गरमायो हतो। कारण के गई काले राज्य नी राजनीति में अलग अलग स्थळे विरोध प्रदर्शन थी लईने पार्टी कार्यकर्ताओ वच्चे घर्षण ना मामला सामे आव्या छे, जेमां घणी जग्याए विपक्ष ना नेताओ अने कार्यकर्ताओ नी अटकायत पण करवामां आवी छे। त्यारे आ दरमियान मीडिया रिपोर्ट अनुसार नवसारी ना खेर गाम तालुका मां वांसदाना कोंग्रेसी धारासभ्य अनंत पटेल पर जीवलेण हुमलो थया होवाना समाचार सामे आव्या छे। जी हां, वांसदाना कोंग्रेसी धारासभ्य अनंत पटेल पर जीवलेण हुमलो थयो छे, जेमां तेઓને આંખના ભાગે ઈજા થઈ છે। તો બીજી તરફ ખેર ગામમાં અડધી રાત્રે લગભગ 5000 થી વધુના ટોળાએ પંચાયત પ્રમુખની દુકાનમાં તોડફોડ કરી હતી અને આ ઘટનાથી સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જેના વિશે જો વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેર ગામમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા અને આ વેળાએ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ખેર ગામની બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। તેમજ ભાજપ દ્વારા હુમલો કરાયો હોવાના આરોપ લાગી રહ્યા છે અને વધુમાં ખેર ગામમાં અંદાજિત 5000 થી વધુ લોકો એકઠા થઈ ગયા હતા અને આ ટોળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરની દુકાનમાં પણ તોડફોડ કરીને આગ ચાંપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેને લઈને આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જલ્દીમાં જલ્દી બંનેની ધરપકડ કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે અને અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને પણ રાજકારણ ખૂબ જ ગરમાયું છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વિડીયો પણ મોટા પાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાયો હતો। જો કે વિવાદ બાદ વિડીયો વાયરલ કરનારે પણ માફી માંગી હતી અને તેમ છતાંય આ હુમલો કરવામાં આવ્યો છે। જો કે આ હુમલો કોણે કર્યો છે અને કેમ કર્યો છે તે અંગે હજુ કોઈ પણ સત્તાવાર રીતે કારણ સામે આવ્યું નથી અને આ મુદ્દો ચારે કોર ગાજ્યો છે। તો કોંગી એમએલએના હુમલાને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપે કાયરતા સામે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે અને આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે, પરંતુ અમારા આદિવાસી કાર્યકર્તા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખશે। અને આ સાથે જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ જ પ્રકારનો ટ્વીટ કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।